અમદાવાદના બોપલમાં ઓર્ચિડ સેન્ટર પાસે મૃતદેહ મળી આવ્યો. ગાડીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. યુવકના શરીર પર ઈજાના કોઈ નિશાન નથી મળ્યા. પોલીસે તપાસ શરૂ કરી છે. તો એક મૃતદેહ મળી આવ્યો છે અમદાવાદના બોપલમાં ઓર્ચિડ સેન્ટર પાસેથી. એક યુવકનો આ મૃતદેહ છે. ગાડીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા મૌલિક દામેજા પાસેથી. જી મૌલિક, જે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, પોલીસ શું તપાસ કરી રહી છે? બિલકુલ જલન, જે રીતે વહેલી સવારે બોપલ જે વિસ્તાર છે ત્યાં આગળ આવેલ ઓર્ચિડ સેન્ટર પાસેથી કારની અંદર બેસેલ હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ જે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે તે ગુંગળામણના કારણે મોત થઈ ગયું હોવાનું અત્યારે હાલ પ્રાપ્ત થઈ રહી છે માહિતી. કેમ કે કોઈ પણ પ્રકારના શરીર ઈજાના નિશાન તેના નથી મળી આવ્યા, પરંતુ તેમ છતાં પણ પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી અને યુવકનો જે મૃતદેહ જે છે તે અત્યારે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી અને પોસ્ટમોર્ટમ માટેની જે છે તૈયારી કરી રહી છે. શંકાસ્પદ હાલતમાં જે રીતે મૃતદેહ મળ્યો હતો તેને જોતા ચોક્કસથી ક્યાંક ને ક્યાંક શંકા એ પણ જાય છે કે યુવક અહીંયા આગળ શું કરતો હતો, પરંતુ પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે યુવક જે છે તે કાર ચલાવતો હતો અને ભાડેથી કાર ચલાવતો હતો અને મોડી રાત્રે તે કારની અંદર જ સૂઈ ગયો હતો અને તે દરમિયાન તેનું ગુંગળામણથી મોત થયું હોઈ શકે છે. પરંતુ પોલીસે પ્રાથમિક તપાસ કરતા આ જે ગુનો છે તે અકસ્માતે મોત નોંધી અને અત્યારે હાલ તપાસ શરૂ કરી છે. જી આભાર મૌલિક સમગ્ર જાણકારી આપવા માટે. તો ગુંગળામણના કારણે આ યુવકનું મોત થયું હોઈ શકે છે, પોલીસ તપાસ ચલાવી રહી છે. અમદાવાદના સેટેલાઇટ જ્વેલર્સ લૂંટ કેસની અંદર સામે આવ્યો છે એક નવો વળાંક. ફરિયાદીએ લૂંટનું તરકટ રચ્યું હોવાનું કબૂલ્યું છે. ધંધામાં દેવું થઈ જતા રૂપિયા 90 લાખનો વીમો પકડવા માટે લૂંટનું તરકટ રચ્યું હતું. ફરિયાદીએ સેટેલાઇટ પોલીસ સમક્ષ ઘટસ્ફોટ કર્યો છે. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ગુનો દાખલ કર્યો હતો. ફરી એકવાર વાત કરીશું અમારા સંવાદદાતા મૌલિક દામેજા સાથે. જી મૌલિક, કયા પ્રકારનો વળાંક સેટેલાઇટ જ્વેલર્સ લૂંટ કેસની અંદર સામે આવ્યો? જીલન, થોડા દિવસ અગાઉ જ્વેલર્સમાં એક લૂંટ થઈ હતી અને તે બાબતને લઈ ફરિયાદીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનનો જે કાફલો છે તે પોલીસ સ્ટેશનથી જ્વેલર્સમાં પણ બોલાવ્યો હતો અને તે બાબતની હકીકત આપી હતી કે પોતાના જ્વેલર્સમાં લોકો આવી લૂંટ ચલાવી રહ્યા છે. પરંતુ આ સમગ્ર જે લૂંટનું છે તે તરકટ હવે સામે આવ્યું છે અને નવો વળાંક જે પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યો છે તેમાં ફરિયાદીએ અત્યારે હાલ પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે આ લૂંટનું કર્તક છે તે દેવાના કારણે કરવું પડ્યું હતું અને અત્યારે હાલ 90 લાખ રૂપિયા જે છે તેનો વીમો પણ આ બાબતે તેને લીધો હતો અને તે પકાવવા માટેનો સમગ્ર લૂંટનું તરકટ રચ્યું હતું. તે સંદર્ભે હવે ફરિયાદી જે છે તે જ ક્યાંક આરોપી આમાંથી સાબિત થઈ રહ્યો છે, જેને કારણે સેટેલાઇટ પોલીસ આગામી સમયમાં જે આરોપી બતાવવામાં આવી રહ્યો છે તેની સામે જે પોલીસને ગેરમાર્ગે દોરવાનો એક ગુનો છે તે દાખલ કરી શકે તેમ છે. જી આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો ફરિયાદીએ જાતે જ એક તરકટ રચ્યું હતું સેટેલાઇટ જ્વેલર્સ લૂંટ કેસની અંદર. આ નવો વળાંક સામે આવ્યો છે. ફરિયાદીએ લૂંટનું તરકટ રચ્યું હોવાનું કબૂલ કરી દીધું છે. પોલીસ સમક્ષ તેને આ કબૂલાત કરી છે.